છોકરાઓ જયારે પણ પ્રેમ માંગે તો છોકરીઓ આપે તારીખ પર તારીખ. હું અમદાવાદી માણસ છું, સિંધી પાસેથી માલ ખરીદી મારવાડીને વેચ્યા પછી પણ મેં નફો કર્યો છે. આઈ એમ કવિતા ઝવેરી, માયસેલ્ફ પરાગ ડાભી. સોરી શેઠ. આપણા કાલના વિડીયોમાં આપણે વાત કરી હતી ગુજરાતીની બેસ્ટ વેબ સિરીઝ જે યુટ્યુબમાં અવેલેબલ છે અને તેમની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હતી. તે વિડીયો જે કોઈએ ના જોયો હોય તે આપણી ચેનલ ઉપર જઈને તે વિડીયો જોઈ શકે છે. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતની એવી બેસ્ટ 5 ફિલ્મો વિશે જે તમારે એકવાર જરૂર જોવી જોઈએ. અને તે ફિલ્મો યુટ્યુબમાં પણ અવેલેબલ છે, બિલકુલ ફ્રીમાં પણ છે, જેની લિંક તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. પેલા નંબર ઉપર ફિલ્મ આવે છે કોંગ્રેચ્યુલેશન. જ્યારે પણ પ્રેમ માંગે તો છોકરીઓ આપે તારીખ પર તારીખ, તારીખ પર તારીખ. સિમારો ગુજરાતી મનોરંજન યુટ્યુબ ચેનલ ઉપર આપણને આ ફિલ્મ જોવા મળી જવાની છે. હિન્દી સ્ટોરી ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આદિત્ય તેની કોલેજ ગર્લફ્રેન્ડ રાગીની સાથે લગ્ન કરે છે, એક બાળક મેળવવા માંગે છે, પરંતુ આદિત્ય માતા પિતા બનવા માટે માનસિક રીતે તૈયાર નથી. કશું વાવડ પછી અને મૃત્યુ પામેલા બાળકને જન્મ આપ્યા પછી રાગીની બાળકને ગર્ભ ધારણ કરી શકતી નથી. આદિત્ય રાગીની સાથેની તેની લવ લાઈફને પુનર્જીવિત કરવા ક્યાં સુધી જશે? શું તે જીવિત પ્રથમ ગર્ભવતી પુરુષ બનશે? તે આપણને આ ફિલ્મમાં જોવા મળી જવાનું છે. નંબર 2 ઉપર ફિલ્મ આવે છે તંબુરો. આ ફિલ્મ આપણને મજાલો ગુજરાતી મૂવી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જવાની છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો બે મિત્રો હાર્દિક અને ભાવિક અમીર બનવાની ઈચ્છા ધરાવે છે અને સરળતાથી પૈસા કમાવવા માટે સટ્ટાબાજીનો શિકાર બને છે, પરંતુ અંતે તેનો પોતાની યોજનાનો ભોગ બને છે અને શું તે અમીર બનશે કે નહીં તે આપણને આ ફિલ્મમાં જોવા મળવાનું છે. નંબર 3 ઉપર ફિલ્મ આવે છે ગુજ્જુભાઈ ધ ગ્રેટ. હું અમદાવાદી માણસ છું, સિંધી પાસેથી માલ ખરીદી મારવાડીને વેચ્યા પછી પણ મેં નફો કર્યો છે, હું તને વેચીને જ રહીશ. આ ફિલ્મ આપણને જોવા મળવાની છે કેવી રીતે પિતા પોતાના કર્મચારીની મદદથી દીકરીને ખોટા લગ્ન કરતા અટકાવે છે અને તે આ વચ્ચે આપણને જોરદાર કોમેડી સાથે જોવા મળવાના છે. નંબર 3 નંબર 4 ઉપર આવેલે છે ફિલ્મ મલ્હાર ઠાકરની દુનિયાદારી. આઈ એમ કવિતા ઝવેરી, માયસેલ્ફ પરાગ ડાભી. સોરી શેઠ. જિજ્ઞાસ પટેલ, મનોજ ઠાકોર પોતે, શિલ્પા પટેલ, ધર્મેશ શંકરભાઈ પટેલ. દુનિયાદારી મિત્રતા રોમાન્સ અને લાગણીના દ્રશ્યો પર થોડા ઊંચા સ્થાને છે. આ ફિલ્મ તમને ચોક્કસ જણાવશે કે શા માટે કોલેજના દિવસોને જીવનમાં સર્વશ્રેષ્ઠ દિવસો કહેવામાં આવે છે. અને છેલ્લા નંબરને 5 નંબર ઉપર ફિલ્મ આવે છે પપ્પા તમે નહીં સમજો. એડમિશન નહીં મળે ને કોઈ પણ કોલેજમાં તો દુકાને આ ઉપર શકાઈ દે ને. પિતા હસમુખલાલ મહેતા અને તેમના બાળક મુંજાલ મહેતા વચ્ચેના ખાસ બોન્ડ વિશેની વાર્તા જોવા મળશે. આપણને આ ફિલ્મમાં મુંજાલ કોલેજ જીવનમાં પ્રવેશ ત્યારે જનરેશન ગેપથી છૂટા પડી ગયા હતા અને હસમુખલાલ આ અંતરને ભરવાનો પ્રયાસ પૂરી રીતે કરે છે.